નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામમાં શ્રી જાગેશ્વર મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. કહેવાય છે કે શ્રી જાગેશ્વર મહાદેવજી અહીંયા 92 વર્ષથી બિરાજમાન છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે શ્રાવણ વદ અમાસના શુભ દિને 56 ભોગ અન્નકૂટ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા. મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગોપાલભાઈ પટેલ તથા રમેશભાઈ દ્વારા આપવામાં આવી હતી. ગોપાલભાઈ સોમાભાઈ પટેલ. આ ગામનું સર્વ જ્ઞાતિનું છે. અહીંયા રાધેજા ગામમાં આવેલું છે, ગાંધીનગર જિલ્લામાં. અને અહીંયા જાગેશ્વર મહાદેવ દાદાની ઘણી કૃપા છે. આ મંદિર લગભગ 92 વર્ષ પહેલાંનું છે. અહીંયા દર વર્ષે
ત્રીજના દિવસે જાગેશ્વર મહાદેવ દાદાને અખંડ ધૂન ચાલે છે. 15 દિવસ અને અમાસા દિવસે રાધેજા ગામમાં દાદાનો વરઘોડો નીકળે છે. વરઘોડાની અંદર ગામમાં સર્વે ભાઈઓ અને બહેનો પધારે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી એમની ખૂબ કૃપા ગામ ઉપર રહેલી છે. મહામારીમાં આ કોવિડ મહામારીની અંદર ખૂબ જ દાદાની દયા અને ખૂબ આનંદથી બધા જીવી શક્યા છે અને એના કારણે અહીંયા આજે પણ એવો ઉત્સાહ થઈ રહ્યો છે. આજે જાગેશ્વર મહાદેવ દાદાનો વરઘોડો ગામમાં ફરવા નીકળશે નગરયાત્રાએ અને એ દરેકને દર્શન દેશે અને અહીંયા દર વર્ષે આ તિથિ તીજના દિવસે ખૂબ અમાસના દિવસે વરઘોડો ગામમાં ફરે છે અને ગામની અંદર ભગવાન દર્શન દે છે બધાને. અને અહીંયા અન્નકૂટનો આજે પ્રોગ્રામ મોટામાં મોટો કરવામાં આવેલ છે. ઘણા વર્ષો પછી અહીંયા અન્નકૂટ ભરવામાં આવેલ છે અને સારું એક આયોજન ગામના લોકોએ ભેગા મળીને કરેલું છે. હા, કોરોના મહામારીમાં ભગવાનની ખૂબ દાદાની ખૂબ દયા રહે, જાગલા બાપાની, એ અમારી શુભેચ્છા છે અને ગામમાં ખૂબ શાંતિ રહે, દેશમાં શાંતિ રહે એવી ખૂબ અમારી ભાવના છે. શ્રી જાગેશ્વર મહાદેવ રાધેજા ટ્રસ્ટના નામથી ચલાવીએ છીએ. અહીંયા મહાદેવની સારી એક ટ્રસ્ટનું વાડી બી આવેલ છે. વાડીની અંદર લગ્ન પ્રસંગ, બેસણા તથા ધાર્મિક કાર્યક્રમો પણ ખૂબ થાય છે અને અહીંયા કથાઓનું પણ આયોજન થાય છે. અહીંયા આગળ ખૂબ જ આનંદથી લોકો આવે છે અને ખૂબ સારી રીતે મહાદેવના દર્શન કરી અને ધન્ય ધન્ય થાય છે. રમેશભાઈ પરસોત્તમદાસ જીવતરામ. આ 92 વર્ષ પહેલાં ઈસવીસન 1985માં શ્રાવણવદી તીજના દાડે તેની સ્થાપના થયેલી. આજે 92 વર્ષ થયા અને જાગેશ્વર મહાદેવ એટલે જાગતા મહાદેવ છે, બિલકુલ જાગતા. જે માગીએ એ બધું મળી જાય છે, જે આશા રાખો એ બધી પૂર્ણ થાય છે. અને ગામ લોકો શ્રાવણ મહિનો આખો બધા અહીંયા પેલું એ કરે છે અને શ્રાવણવદી તીજથી અમાસ સુધી અખંડ ધૂન બોલાય છે. ત્યાર પછી દર વર્ષે આ લઘુરુદ્રયજ્ઞ મોટો આયોજન થાય છે અને ગામમાં ભગવાન આખા ગામમાં નગરયાત્રાએ નીકળે છે અને ઘરે ઘરે બધા દર્શન કરે છે ભગવાનના. રાલી રાલી જાગો.